good morning, jai mataji, kem chho badai maja ma ne, ame pan maja ma. To shubh shuruaat thai gayi chhe divas ni, ane bhagwan na diya bhakti dhoop sathe apne divas ni shuruaat kariye, to badane jai mataji. Ane ame diya bhakti kari ane pachi man shikha thai gayi chhe ready school e jaava mate ne besi gayi chhe cha nasta karva. To friends aaje ane budhvar chhe etle PT no uniform chhe etle aaje patafat taiyar thai gayi chhe. તો 12:30 થઈ ગયા છે અને હવે હું આવી ગઈ છું કિચનમાં રસોઈ બનાવવા માટે. તો એક સાઈડ ભાત મૂકી દીધા છે અને ગરમ ગરમ ફુલકા રોટલી બનાવી લઉં અને પછી શાક વઘારી નાખું. તો ગરમ ગરમ શાક ને રોટલી રહે ત્યાં એ લોકો જમવા માટે આવી જાય. તો ફ્રેન્ડ્સ હવે હું બનાવી લઉં છું રસોઈ અને રોજ શું રસોઈમાં બનાવું એ જ આપણા લેડીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ્સ હોય. છોકરાઓને અલગ વસ્તુ ભાવે અને એના પપ્પાને અલગ વસ્તુ ભાવે. આપણે તો એક એમાં આવીએ જ નહીં. આપણને તો બધાનું જે ભાવતું હોય એમાંથી જ આપણે તો જમી લેવાનું હોય. તો આજે બધાની ફરમાઈશ થઈ ગઈ છે કે સેવ ટમેટાનું શાક બનાવજો. તો સેવ ટમેટાનું શાક તો બધાને બહુ જ ફેવરેટ હોય છે અને આપણા ગુજરાતીઓને તો બધાથી વધારે સેવ ટમેટાનું શાક ભાવે. કાલે જ રાતના મેળવી અને રાખી દીધું હતું દહીં નાખીને એટલે એક રાત જાય એટલે એકદમ મેળવાઈ જાય અને એમાંથી પછી તરત જ ઇઝીલી માખણ નીકળી જાય. એટલે હું આવી રીતે ફટાફટ ઘરે જ બનાવી લઉં છું. ઘરની જ મલાઈનું ઘી બહુ સરસ લાગે છે એકદમ તાજું અને માખણ ખાવાની પણ મજા આવે ફ્રેશ ફ્રેશ હોય એટલે. અને ધૈર્યને જો ગરમી થાય છે એટલે બરફ ખાવા બેસી ગયો છે કે મમ્મી મને તો ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે કેમ કે હવે તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે. અને અમે મા દીકરી હવે સાંજની રસોઈની તૈયારી કરવા બેસી ગયા છે. મિક્સ શાકભાજીના પકોડા બનાવવા છે એટલે બધું શાકભાજી સુધારીએ છીએ બેઠા બેઠા. અને વંશિકા પણ મને હવે તો થોડીક હેલ્પ કરાવે છે. એ થોડી મોટી થઈ ગઈ એટલે હવે હું કહું કે વંશિકા ચાલ મમ્મીને મદદ કરાવે એટલે હવે બેસી જાય સબ્જી બબ્જી સુધારવા. પણ એને થોડીક ડુંગળી સુધારવી હોય તો તકલીફ થઈ જાય છે કેમ કે એને ડુંગળી બહુ ઉડતી હોય છે. તો ધૈર્યકારનો કહેતો હોય છે કે વર્ષ દીદી તમને હું ચશ્મા આપું તમે ચશ્મા પહેરીને પછી શાક બધું સુધારો. એને બહુ જ ચિંતા થતી હોય છે ધૈર્યને. તો બધા જ મિક્સ શાકભાજીને એકદમ છીણી અને પછી એમાંથી આપણે બનાવશું રાત માટે પકોડા. અને એ બાને છોકરાઓ થોડાક શાકભાજી પણ ખાય. આમ તો કોઈ કોક શાક ખાય છે બાકી બીજા કોઈ શાકભાજીનું નામ પડે અમુક શાક જ ભાવે ને તો કહે છે મોઢા બગાડે કે અમને આવા શાક. તો આવી રીતના કંઈક વેજીટેબલ નાખીને પછી આવી રીતના બનાવીને છોકરાઓને આપીએ તો છોકરાઓ પણ ખાઈ લે અને આપણને પણ સંતોષ થાય કે છોકરાઓ થોડાક શાકભાજી ખાધા. તો ફ્રેન્ડ્સ હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. તો ફ્રેન્ડ્સ હવે મળીશું નવા બ્લોગમાં. તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.